ધોરણ ત્રણ વિષય છે આસપાસ સેમેસ્ટર ટુ, તેમાં આપણે જોઈએ પ્રકરણ 14 આપણો ખોરાક. અહીંયા તમને અલગ અલગ કુટુંબના ચિત્ર આપેલા છે. એક છે બેણોનું કુટુંબ અને બીજું છે રાણીનું કુટુંબ. તો બંને કુટુંબના ચિત્ર આપેલા છે. બધી પ્રક્રિયા છે તે અલગ અલગ થાય છે બંને કુટુંબમાં. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અલગ અલગ પ્રક્રિયા છે. સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ તો આ વેણુનું કુટુંબ છે, તેના ઘરના સભ્યો છે, બધા કામ હળીમળીને કરે છે. જમવાનું કામ હોય, રસોઈ બનાવવાનું કામ હોય, કોઈ પણ કામ હોય તો બધા હળીમળીને કરે છે. જ્યારે રાણીનું કુટુંબ છે, તેમાં રાણીની મમ્મી અને રાણી તે બંને છે તે કામ કરે છે. તો અહીંયા આપણે જોઈએ તો વેણુનું કુટુંબ છે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં વેણુની મમ્મી છે તે રસોઈ બનાવે છે કે કંઈક બીજું કામ કરે છે. કોઈ પણ કામ કરતી હોય તો તેની સાથે તેનો ભાઈ પણ તેને મદદ કરે છે. તેનો ભાઈ છે તે કચરો સાફ કરે છે. જ્યારે રાણીનું કુટુંબ છે, તેમાં તેની મમ્મી રસોઈ બનાવે છે, એકલી રસોઈ બનાવે છે, જે આપણે જોઈએ છીએ ચિત્રમાં. ત્યાર પછી છે વેણુનું કુટુંબ છે, તેમાં તેના મમ્મી પપ્પા અને વેણુ છે તે સાથે જમવાનું જમે છે, એટલે કે સાથે જમે છે, કોઈ પણ કામ સાથે કરે છે. જ્યારે રાણીનું કુટુંબ છે, તેમાં રાણીના પપ્પા છે અને તેનો ભાઈ છે તે જમે છે અને રાણી છે તે રસોઈ પીરસે છે. તો તેમાં સાથે જમતા નથી પરંતુ અલગ અલગ જમે છે. તે પછીનું ચિત્ર છે, તેમાં જોઈએ છીએ કે વેણુ છે તે સાયકલ લઈને રમે છે અને તેના મમ્મી પપ્પા ન્યૂઝપેપર વાંચે છે, એટલે કે બધા શાંતિથી આરામ કરે છે, તો બધા સાથે જ આરામ કરે છે. જ્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે તેના પપ્પા છે તે ન્યૂઝપેપર વાંચે છે અને રાણી અને તેની મમ્મી છે તે પાણી ભરીને લાવે છે. તો આ કુટુંબ છે, તેમાં બધા વ્યક્તિ છે તે અલગ અલગ પોતપોતાના કામ કરે છે. જ્યારે વેણુનું કુટુંબ છે, તેમાં બધા લોકો હળીમળીને એકબીજાને મદદ કરે છે અને બધા કામ છે તે સાથે કરે છે. કોઈ પણ રસોઈનું કામ હોય, જમવાનું કામ હોય, બેસવાનું કામ હોય, બધા કામ હળીમળીને કરે છે. જ્યારે રાણીના કુટુંબમાં આ બધા કામ છે તે અલગ અલગ વ્યક્તિઓ કરે છે. તો આપણે વેણુ અને રાણીનું કુટુંબ જોયું કે અલગ અલગ પ્રક્રિયાઓ બંને કુટુંબમાં થાય છે. તો હવે આપણે જોઈએ કે આપેલા બે કુટુંબના ચિત્ર જુઓ, જે આપણે ચિત્ર જોઈએ બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે. તો બંને કુટુંબમાં લોકો છે રસોઈ બનાવે છે, સફાઈનું કામ થાય છે, પીરસવાનું કામ થાય છે, પાણી ભરવાનું કામ થાય છે, ન્યૂઝપેપર વાંચે છે, વેણુ છે તે સાયકલ ચલાવે છે. તો બંને કુટુંબમાં અલગ અલગ કાર્ય છે તે થાય છે, અલગ અલગ કામ થાય છે. શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? તો તમારું કુટુંબ છે તે આ કોના જેવું છે? તો વેણુનું કુટુંબ જેવું છે કે રાણીના કુટુંબ જેવું છે? તે તમારે લખવાનું છે, ક્વેશ્ચન લખવાનો છે અને તમારે આન્સર લખવાનો છે કે તમારું કુટુંબ છે તે કોના જેવું. જો હા તો તમારું કુટુંબ કોના જેવું છે, તમારા કુટુંબ તેમના જેવું કેવી રીતે છે? તો તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે કે વેણુનું કુટુંબ જેવું તમારું કુટુંબ છે કે રાણીના કુટુંબ જેવું, અને કઈ રીતે, તો કઈ રીતે એકબીજા વ્યક્તિ એકબીજાને મદદ કરે છે તે તમારે લખવાનું છે. તે પછી આપણે જોઈએ ક્વેશ્ચન આપેલા છે, તેના આન્સર તમારે લખવાના છે કે તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે, જો ના તો કેમ. સાથે જમતા હોય તો હા લખવાનું છે કે સાથે જમે છે, અને ન લખતા હોય તો ના લખવાનું છે. અને શું કામ સાથે જમતા નથી, કોઈ પણ કામ તે બહાર હોય છે કે જે હોય તે તમારે લખવાનું છે. તે પછી તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો, તો તમે રસોઈ કામમાં જે મદદ કરતા હોય તે લખવાનું છે. શાક સમારવું અથવા તો રોટલી બનાવવી, કોઈ પણ તમે જે કામ કરતા હોય તે લખવાનું છે. કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી, કેમ. તો તમારા કુટુંબમાં રસોઈ બનાવવામાં કોણ મદદ કરતું નથી, દાદી છે, નાનકડી બેન છે, ભાઈ છે, જે વ્યક્તિ મદદ ન કરતું હોય તેનું નામ લખવાનું છે, અને શું કામ મદદ નથી કરતા તેનું કારણ લખવાનું છે. તે પછી કોષ્ટક બનાવવાનું છે તમારે, અને તેના આન્સર લખવાના છે કે અહીં કેટલાક કામ જણાવેલ છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં આ કામ કોણ કરે છે તે તમારે નોંધ કરવાની છે. કોષ્ટક બનાવ્યું છે, કામનું નામ આપેલું છે, રસોઈ બનાવવી, બજારમાંથી વસ્તુઓ લાવવી, કચરો વાળવો, વાસણ સાફ કરવા અને પાણી ભરવું. તે
સિવાયના નામ પણ તમારે લખવાના છે કામના નામ. તે પછી કામ કોણ કરશે, તમારા ઘરમાં કોણ કામ કરે, તો રસોઈ બનાવી, તમારા મમ્મી દાદી ફોઈ તેનું નામ લખાવ્યું છે, અને મિત્રના ઘરમાં કોણ કરે છે તે લખાવ્યું છે. તે પછી બજારમાંથી વસ્તુ લાવે, તો બજારમાંથી વસ્તુ કોણ લાવે છે, ભાઈ લાવે છે, દાદા લાવે છે, પપ્પા લાવે છે, તો બહેન લાવે છે, તેનું નામ લખવાનું છે. અને મિત્રના ઘરમાં આ વસ્તુ લાવવાનું કામ કોણ કરે છે તે લખવાનું છે. તે જ રીતે કચરો વાળવો, વાસણ સાફ કરવા અને પાણી ભરવું, તો આ કોષ્ટક તમારે બનાવવાનું છે. અને તમારા ઘરના અને મિત્રના ઘરમાં કામ કોણ કરશે તે તમારે લખવાનું છે. તે પછી છે કે આપણે ખાઈએ છીએ તે ખોરાક કઈ જગ્યાએ થયો છે, તો કેટલીક વાનગીઓના નામ આપ્યા છે. અને છોડ વૃક્ષ અને વનસ્પતિમાંથી મળતી હોય તો ગ્રીન કલર કરાવે છે, અને પ્રાણીઓમાંથી આ વસ્તુ મળતી હોય તો કેસરી કલર, અહીંયા આપણે લાલ કલર પૂરેલો છે. મધ છે તે પ્રાણીમાંથી મળે છે એટલે કેસરી કલર કરવાનો છે અથવા તો લાલ. મકાઈ છે તે વનસ્પતિમાંથી મળે છે. પાલક પણ વનસ્પતિમાંથી મળે છે. ઈંડા છે તે પ્રાણીમાંથી. ટામેટા છે તે વનસ્પતિમાંથી. હળદર છે તે વનસ્પતિમાંથી. દૂધ છે તે પ્રાણીમાંથી. બટાટા છે તે વનસ્પતિમાંથી. માંસ છે તે પ્રાણીમાંથી. ડુંગળી છે તે વનસ્પતિમાંથી. માછલી પ્રાણીમાંથી. લીંબુ વનસ્પતિમાંથી. અજમો અને કેળા પણ વનસ્પતિમાંથી. તો આ કોષ્ટક પણ તમારે દોરવાનું છે અને કેસરી અથવા તો લાલ કલર અને લીલો કલર કરવાનો છે. તે પછી છે કે તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિ માંથી બનતી દવા લો છો, તો કઈ રીતે ઈજા થાય ત્યારે કેવી દવા આપણે લઈએ છીએ, તો ઈજા થાય ત્યારે ઘાસ હળદર લગાવી, ઘાસ હોય એટલે કે જે ખડ હોય છે તેને વાટીને તેની લેપ કરીને આપણે લગાવીએ છીએ, અથવા તો હળદર લગાવીએ છીએ. પેટમાં દુખાય ત્યારે અજમાના પાંદડા પેટ ઉપર ગરમ કરીને બાંધવા. શરદી ઉધરસ હોય ત્યારે તુલસી અજમાના પાંદડા ખાવા. દાંતમાં દુખાય ત્યારે લવિંગનો ઉપયોગ કરવો.